માંગરોળ શહેરમાં પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરાતા અસામાજિક તત્વોમાં ફફડાટ. જૂનાગઢ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા સાહેબની અધ્યક્ષતામાં માંગરોળ શહેર તેમજ બંદર વિસ્તારમાં 3-4 કિલોમીટર સાલીફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું. તમામ વિસ્તારની માહિતી મેળવી ગાંધી ચોકમાં નવી પોલીસ ચોકી બનાવવા માટેની જગ્યાની મુલાકાત લીધી હતી. સાથે સાથે હિન્દુ મુસ્લિમ આગેવાનો મુલાકાત પણ લીધી હતી. આ સાથે પોલીસ વિભાગ દ્વારા માંગરોળમાં સરપ્રાઇઝ મેગા કોમ્બિંગ હાથ ધરાયું હતું, જેમાં 213 જેટલા ગુનેગારોને રાઉન્ડ અપ કરાતા અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો. માંગરોળ વિસ્તારમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા અને અલગ અલગ ગુનાઓમાં ફરાર આરોપીઓને પકડવા માટે જૂનાગઢ જિલ્લા SPની અધ્યક્ષતામાં DYSP કોડિયાતર અને તેમની ટીમો જિલ્લા LCB, SOG ડિવિઝન હેડક્વાર્ટર સહિત પોલીસ અધિકારી અને કર્મચારીઓની ટીમો દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં રહેતા શકમંદો ગુનેગારોના ઘરો સર્ચ કરી 213 જેટલા ઇસમોની અટક કરી કાર્યવાહી હાથ ધરાઈ. પોલીસની સરપ્રાઇઝ કોમ્બિંગ સાથે મેગા ટ્રાફિક ડ્રાઇવ દરમિયાન 80થી વધુ નંબર પ્લેટ વગરના અને ફેન્સી નંબર પ્લેટવાળા વાહનો સાથે સરી ચપ્પુ જેવા તીક્ષ્ણ હથિયાર રાખનાર 3 ગુના સહિત ગુનાઓની કાર્યવાહી કરવામાં આવી હતી. જીતુ પરમાર, ZSTV, માંગરોળ.